તું કબૂતરને ચણ નાખે તો એ બરાબર છે, કોઈ હોસ્પિટલમાં જઈને ફ્રૂટ આપી આવે તો પણ બરાબર છે, કોઈ ભિખારી હોય તો એને ભોજન આપી આવે તો પણ બરાબર છે, કોઈ ગરીબ લોકોને પાણી પીવાનું ન હોય ને એક તારી ગાડીમાં કે સ્કૂટર પર પાછળ પાણી નહીં હે, પીને કા પાણી નહીં હે, ત્યાં નળ હોતો નથી, અને પેલી મ્યુનિસિપાલિટી એ કરેલું એમાં ટાઈમ થઈ ગયો ને પોતાની લાઈનમાં નંબર લાગ્યો નહીં, એટલે બીજું ગંદુ પાણી તો છે પણ પીવાનું પાણી હવે એની પાસે કઈ પ્રાઇમર્સને ઉકાળવું ને ગાળવું ને એવી વ્યવસ્થા કઈ, આપણે પાણી પણ આપીએ. કોઈને બહુ ઠંડી લાગતી હોય તો કપડું આપીએ, કોઈ બહુ માંદું પડ્યું હોય, કોઈ બહુ માંદું પડ્યું હોય તો કેવું ભાઈ સારું થઈ જશે હો, તો માંદગી તો દરેકને આવે, મને બહુ માંદગી આવી હતી તો સારું થયું ને, થઈ જશે હું ભાઈ સારું થઈ જશે હું, એમાં કઈ આપણે કરોડ રૂપિયા આપવાના નથી, પરોપકાર અનેક રીતે થઈ શકે, માટે એવો પરોપકાર કરવો, દરરોજ એક પરોપકાર કરવો. મોટા પુરુષો તો આખી જિંદગી પરોપકાર જ કર્યા કરે છે, પરોપકાર ને રાખીને, બહુ મોટા પુરુષ એને સમજવા પણ અઘરા છે. લોકો કહે છે મહાવીર ભગવાન મોટા કારણ કે ચંદન બાળાનો ઉદ્ધાર કર્યો, કારણ કે ચંડ કોશિયાનો ઉદ્ધાર કર્યો, પણ એમને ખબર નથી કે ભગવાને પહેલા કેવળ જ્ઞાન ને કેવળ આનંદ પ્રગટ કર્યા, એટલે ભગવાન મોટા છે. માતાઓને ઉત્તમ સ્થાન આપ્યું એટલે મહાવીર ભગવાન મોટા છે, ભગવાન કોઈને દુઃખ નહોતા દેતા એટલે મોટા છે, એ બધું બરાબર છે પણ એ મુખ્ય નથી. ભગવાન ભગવાન હી હૈ, હમ ઉસકો ઉસકા વર્ણન નહીં કર સકતે. જબ હમારે મેં એક ક્ષમતા આયેગી ભગવાન કા વર્ણન કરને કી થોડી ભી, તબ હમ મહાજ્ઞાની હો જાયેંગે. અરે પ્રેમથી ભગવાનનું નામ લે તો એ કલ્યાણ થઈએ એમ કે છે. દૂરે રાખો સ્તન કરવા આપના એક ધારા, પાપો નાશે જગજન તણા, નામ માત્રે તમારા, નામ માત્ર પણ ભાવપૂર્વક હો, નામ માત્ર એટલે